અમરેલી બેઠક પરથી ભાજપમાંથી બાબુકુ ઉઘાડે વિશાળ કાર્યકર્તા સંમેલન બોલાવીને કેન્દ્રીય મંત્રી રૂપાલાની હાજરીમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. અમરેલી જિલ્લામાં ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત અમરેલી બેઠક પરથી લડતા બાબુકુ ઉઘાડે કરી હતી. પ્રથમ વિશાળ કાર્યકર્તા સંમેલન બોલાવીને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું. અમરેલી બેઠક પરથી ભાજપમાંથી 5 ટર્મથી ધારાસભ્ય પદે રહેલા બાબુકુ ઉઘાડે લાઠી બેઠકના બદલે અમરેલી બેઠક પસંદ કરીને પ્રથમ વિશાળ કાર્યકર્તા સંમેલન બોલાવીને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં ઉમેદવારી પત્ર રજૂ કરીને અમરેલી વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તા સંમેલન યોજીને જિલ્લા ભાજપના હોદ્દેદારો અમરેલી શહેર, તાલુકા તેમજ કુકાવાવ, વડિયા વિસ્તારના હજારો કાર્યકરોમાં અમરેલીને મળેલા નેતા બાબુકુભાઈ ઉઘાડને જંગી લીડથી જીતાડવાનો થનગનાટ જોવા મળ્યો હતો. ફોર્મ ભરવા સમયે જ કાર્યકરો, સમર્થકો તેમજ સર્વ સમાજના આગેવાનો તથા વેપારીઓ સહિત નાગરિકોની વિશાળ હાજરીથી વિજય વિશ્વાસમાં ફેરવાતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટી મારી ઉપર વિશ્વાસ મૂકે અને અમરેલી 95 વિધાનસભાનો મને ટિકિટ આપી અને આજે અમે ફોર્મ ભર્યું છે તમામ આગેવાનો સાથે. અમારા કેન્દ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ, કે જેણે એક ગુજરાતના કાર્યકર્તાઓને અને લોકોને એક એલાન કર્યું છે કે 150+ એલાન કર્યું છે, એમાં અમરેલી વિધાનસભાની સીટ સહિત અમરેલીની 5-5 વિધાનસભાનો જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, ત્યારે આ વિજય અમરેલી જિલ્લાની જનતાનો અને કાર્યકર્તાનો વિજય થવાનો છે. અને આજે ખૂબ મોટી સંખ્યામાં 15,000 ઉપરની સંખ્યામાં આજે અમે આ વિધાનસભાનું આજનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોનું ખૂબ મોટું સમર્થન મળેલું છે. બ્યુરો રિપોર્ટ, અમરેલી.